સુરતના વરાછા ઝોન ઓફિસ ખાતે આધાર કાર્ડ સેન્ટરના કર્મચારીઓએ કરી હડતાલ. સુરતના વરાછા ઝોન ઓફિસ ખાતે આધાર કાર્ડ સેન્ટરના કર્મચારીઓ હડતાલ યોજી હતી. વિવિધ માર્ગને લઈને અંદાજે 30 જેટલા કર્મચારીઓ હડતાલમાં જોડાયા હતા. સુરતમાં આધાર કાર્ડ સેન્ટરના કર્મચારીઓએ આજ રોજ વરાછા ઝોન ખાતે ઉબાળો મચાવ્યો હતો. સુરતના વિવિધ વિસ્તારના 30 જેટલા કર્મચારીઓએ આજ રોજ વરાછા ઝોન ખાતે હડતાલ કરી હતી. ફિક્સ પગાર કરવામાં આવે, કર્મચારીને કાયમિક રીતે પગાર આપવામાં આવે તેવી મશીનરી આપવામાં આવે તેમજ માંગ સાથે વિરોધ કરી હડતાલ યોજી હતી. કર્મચારીઓએ આક્ષેપ કર્યા હતા કે છેલ્લા 6 મહિનાથી યોગ્ય પગાર આપવામાં આવતો નથી, માત્ર 1500-2000 જેટલા રૂપિયા મહિને આપવામાં આવે છે. કર્મચારીઓ જોડાયા ત્યારે તેમને એન્ટ્રી ઉપર પગાર આપવાનું નક્કી કર્યું હતું. જોકે અત્યાર સુધી એક એન્ટ્રીના કેટલા રૂપિયા મળશે તે બાબતની કોઈ જાણ સુદ્ધા કરાઈ નથી. આજરોજ હડતાલ યોજીને ન્યાયની માંગ કરી હતી. રિપોર્ટિંગ ન્યૂઝ દિનેશ પટેલ, સ્પીડ ન્યૂઝ 17, કામરેજ. મારું નામ જેબી જાની, સામાજિક કાર્યકર્તા સુરત શહેર. સાહેબ, આજે સવારે મારા ઉપર લગભગ 10:30 વાગે કોલ આવ્યો અહીંયાથી કે ભાઈ આ લોકોની કંઈ નારાજગી છે. સુરત મહાનગરપાલિકા વરાછા ઝોનમાં અમે અહીંયા આજે અહીંયા ઊભા છીએ. આ લોકોની માગણી એવી છે, આ જે ડિપાર્ટમેન્ટ છે તે આધાર કાર્ડ વિભાગના યુવાનો છે, બરાબર. પ્લસ આ લોકોની માગણી એવી છે કે એ લોકોનો જે પગાર બાકી છે તેનો પગાર પૂર્ણ કરવામાં આવે આજની તારીખ સુધીનો. પછી એમની જે બીજી માગણી છે કે એમની જે મશીનરી છે, મશીનરીમાં કાંઈ ને કાંઈ પ્રોબ્લેમ હોવાના કારણે આધાર કાર્ડમાં એને તકલીફ પડતી હોય તો એની મશીનરી, આ જે મશીનરી છે તે બદલી આપવામાં આવે. બે, ત્રીજું એની જે માગણી છે કે અમને ફિક્સ કરવામાં આવે. ત્રણ, ચોથી એની ફિક્સ પગાર કરવામાં આવે. ત્રણ, ચોથી એની જે માગણી છે કે અમને સ્ટેશનરી પણ એ લોકો તરફથી લઈને આપવામાં આવે. તો આ રીતના અમુક એના પ્રશ્નો હોય, મને એવા સારા પ્રશ્નો લાગ્યા એટલે મેં એમનું સમર્થનમાં આજે આપશ્રીને બોલાવ્યા છે. મને બહુ ખુશી થઈ છે કે જલ્દીથી આપશ્રીના સાથ સહકારથી આ લોકોની જે સમસ્યા છે તે જલ્દીથી સંતોષવામાં આવશે. આજે ગુજરાતમાં તમામ વર્ગોને કોઈને કોઈ કારણસર આંદોલન કરવાનો હોવાથી, કાલે પણ સુરતમાં ગ્રેડ પેનું આંદોલન થયું હતું, પોલીસના પગાર વધારા બાબતથી પરમ દિવસે શિક્ષકોએ આંદોલન કરેલું હતું, તો તમામ વર્ગોને આંદોલન કેમ કરવા પડે છે? તો જલ્દીથી સરકાર શ્રી આ તમામ વર્ગોની જે દર્દ છે, જે તકલીફ છે તે સમજે અને તમામ વર્ગોને ન્યાય આપે. ભારત માતા કી. મારું નામ રાણા રોહિત ગિરીશકુમાર છે અને હું સુપરવાઇઝર છું ઉના ઝોન ઓફિસમાં. અમારા અહીંયા જેટલા પણ કર્મચારી છે એ લોકોને 6 મહિનાથી અત્યાર સુધી સેલેરી આપવામાં આવી નથી. જ્યારે નવી એજન્સી આવી ત્યારે અમને કહેવામાં આવેલું કે તમને એક એન્ટ્રી પર 8 લાખ રૂપિયા આપવામાં આવશે. એક એન્ટ્રીના કેવી રીતે રૂપિયા આપવામાં આવશે એ અમને ખબર પડતી નથી. અમે રોજની 50 એન્ટ્રી મારીએ, 50 એન્ટ્રીમાંથી કેટલા રૂપિયા અમને મળે છે એ પણ અમને ખબર નથી હોતા. 6 મહિનાની સેલેરી, ગયા મહિનાની સેલેરી નહીં ખબર પડે. 6 મહિનામાં અમારો કેટલો પગાર આવશે એ પણ અમને ખબર હોતો નથી. આજે મજૂર પણ એક દિવસને 500 રૂપિયા કે 1000 રૂપિયા કમાવાની જતો હશે, જ્યારે અમારા અહીંયાના એક કર્મચારીને 500-1000 રૂપિયા પણ રોજના પગાર પડતો નથી. અમે અંદાજિત અત્યાર સુધી 30 ઓપરેટરો હતા, જેમાંથી અમુક લોકો ડીએક્ટિવેટ થઈ ગયેલા છે, સસ્પેન્ડ કરી ચૂકેલા છે, અને એ લોકોનું પણ કંઈ અત્યાર સુધી ફિક્સ થયું નથી કે એમને શું માગણી. એટલી જ છે કે અમને ફિક્સ પગાર મળે, સિસ્ટમ એક સારી મળે કે જેથી અમે સારી એન્ટ્રી કરી શકીએ. અત્યાર સુધીની જેટલી પણ પ્રોસેસ હતી, જેટલી પણ અમારા લોકોનો અનુભવ હતો, એમાંથી એક જ વસ્તુ જાણવા મળ્યું છે કે ભૂલ ઓપરેટરની નથી, જ્યારે મશીનની ભૂલ છે. મશીન જ્યારે આવેલા ત્યારથી અત્યાર સુધી એક જ મશીન પર અમે કામ કરી ચૂકેલા છે. આજે કોઈ વ્યક્તિ, એક સારો વ્યક્તિ પણ એક મોબાઈલ 2 મહિનાથી વધારે વાપરતો નથી, જ્યારે અમે એવા મશીન 12 વર્ષથી કે જ્યારથી આધાર સેન્ટર ચાલુ થયું છે ત્યારથી અમે એ મશીન વાપરીએ છીએ. અમને એવું કહેવામાં આવ્યું કે અમને આ એજન્સી નવી મશીનો આપશે, પરંતુ એ એજન્સી તરફથી અમને એવું રિસ્પોન્સ મળ્યો, તમે પૈસા ખર્ચો, મશીન લાવો, પગાર તમારો થશે. અત્યારે અમારા બધા ગ્રુપમાં મેસેજ આવી ગયો કે તમારે આટલી સેલેરી મળશે. સેલેરીમાં એવા છે ખાલી 300-1500 એવી સેલેરી અમને આપવામાં આવે છે એમ કહેવામાં આવે છે. હવે આખા મહિનામાં અમારા કેવી રીતે સેલેરી ચૂકવવી, કેવી રીતે અમારું પોતાનું પગાર જીવન જોવાનું તે હવે એજન્સી જાણે અને SMC જાણે. તમારું નામ? સુરેશભાઈ સુહાગ્યા, સભ્યનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત. જે આજે વિરોધ છે, આજે એક આંદોલન ચાલુ થઈ રહ્યું છે સુરત મહાનગરપાલિકાની અંદર, એ આ કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓ દ્વારા
आज आंदोलन रणसिंगू फूकवामां आव्युं छे। एनुं कारण के जे आ सरकार द्वारा जे कॉन्ट्राक्ट बेज कर्मचारी शोषण करवामां आवे छे एना कारणे आज आ युवानोने आंदोलन करवानी फरज पड़ी छे। एक बाजू सरकार द्वारा आधार कार्ड ने फरजियात करवामां आवे छे। आधार कार्ड एटले अमेरिका ने ग्रीन कार्ड समान सरकार एने गणावे छे। એટલે એક ખૂબ જરૂરિયાતની વસ્તુ કહેવાય અને ખૂબ એક અગત્યની પુરાવાની વસ્તુ કહેવાય, પરંતુ એનો જે યુઝ કરવા માટે જે એને બનાવવાનું હોય એટલે કે એને જે ડેટા સ્ટોર કરવા માટેના જે ઓપરેટરો છે એ ઓપરેટરોને સરકાર દ્વારા કાયમી ધોરણે નિમણૂક નથી આપવામાં આવી અને કોન્ટ્રાક્ટ બેઝ તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે એમાં પણ એની ગુણવત્તા જળવાતી નથી। અને સૌથી મોટું કે આ જે કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓ છે એને મહિનાના 1500 થી 2000 રૂપિયાના પગારની જે વાત કરવામાં આવી છે, તો એમાં પણ આપણે જોવું પડે કે 2000 રૂપિયાની અંદર કેવું કામ થઈ શકે। એટલે જે આની અંદર કહેવાય તો આ એક દેશની સુરક્ષા અને લોકોના ડેટા સાથે પણ આમાં છેડછાડ થઈ શકે। એટલે સરકારને એ જ કહેવાનું કે આ જે કર્મચારીઓ છે, આધાર કાર્ડના કર્મચારીઓ છે, પ્રાઇવેટ એજન્સીની બદલે ગવર્મેન્ટના કર્મચારીઓ હોવા જોઈએ, અને આ જે કોઈ પણ કર્મચારીઓ જે કામ કરે છે 6 મહિના કરતાં વધારેથી જે કામ કરી રહ્યા છે એને કાયમી કરી અને સરકારના જે ધારાધોરણ મુજબ છે એને કાયમી પે ગ્રેડ પ્રમાણે એને નિમણૂક આપવી જોઈએ, જેથી કરીને આધાર કાર્ડની જે વ્યવસ્થા છે એ સુનિશ્ચિત થાય અને આધાર કાર્ડ પણ સુરક્ષિત રહી શકે।